એસટીની મુસાફરી કરવી હવે મોંઘી થતાં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા છેલ્લા 10 વર્ષથી એસટી ભાડામાં કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો, ત્યારે હવે એસટી વિભાગ દ્વારા એકદમથી ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને એસટીમાં મુસાફરી કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જેમ કે વડોદરાથી રાજકોટ જવા રૂપિયા 182ના બદલે 237, સુરત જવા માટે રૂપિયા 128ના બદલે 156, ગોધરા જવા માટે રૂપિયા 81ના બદલે 101 અને દાહોદ જવા માટે રૂપિયા 119ના બદલે 147 રૂપિયા આપવા પડશે. મુસાફરોએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અચાનકથી ભાવ વધારો થવો તે યોગ્ય નથી, હાલ એમ જ મોંઘવારીમાં મુશ્કેલીઓ પડી રહી છે, તેમાં વધુ એક આંચકો વધુ તકલીફોમાં મૂકશે. જ્યારે નિગમ દ્વારા જણાવ્યું હતું કે 10 વર્ષ બાદ ભાડામાં વધારો થયો છે, છતાં દેશના અન્ય 9 રાજ્યથી ભાડું ઓછું છે. અમે કરજણથી આવ્યા છીએ તો અમને ખબર પડી છે કે આજે બસના રેટમાં વધારો થયો છે, તો હવે પાસના પૈસા વધી જશે અને તકલીફ થશે થોડી, ભાવ વધારામાં તકલીફ આવશે, જોઈશું હવે શું થશે શું નહીં. આર્થિક સ્થિતિ સ્ટુડન્ટમાં 100-200 રૂપિયા વધી જશે કન્સેશન પાસમાં, ત્યાર પછી રેગ્યુલર પાસમાં તો વધારે થશે, એટલે જોઈશું હવે શું કરું શું નહીં. સરકારને અપીલ કે ભાવ જે હતો તે જ કરી દે. મારું નામ હિમાંશુ છે, મેં કરજણથી આવું છું ને મારે આજે 2 વર્ષ થયા છે, તો જે આ ભાવ વધ્યો છે તે ઓછો થવો જોઈએ, આ અમને રિઝનેબલ નથી લાગતો, આ ભાવ ઓછો થવો જોઈએ. અમારી બસ એમ તો જો રેગ્યુલર ટાઈમે આવતી નથી, પ્લસમાં જે બસ હોય જોઈએ તે રેગ્યુલર ટાઈમ પર નથી આવતી ને દરરોજ ડીલે ને ડીલે જ થયા કરે છે, એટલે જે રેગ્યુલર ટાઈમ છે તેની સાથે આવવું જોઈએ. અને પાસમાં જે વધારો થયો છે તે સરકારશ્રીને અપીલ કે એ ભાવ ઓછો થઈ જાય. અમારે હમણાં પાસના છે 500 રૂપિયા છે સ્ટુડન્ટ પાસના, એ ભાવ વધ્યો છે તે ભાવ ઓછો થવો જોઈએ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.